एक सुंदर मजानी आज थी अमे पहल करवा जई रह्या छीए के अमारा जनमत फाउंडेशन नी जेम कई केटली बधी संस्थाओ ए लोक सेवाना कार्य करे छे अने एमना प्रतिनिधि ने अहींया बोलावी अने एमना दिलनी वात एमना हृदयना जे उद्गारो छे ए आपनी समक्ष अहींया रजू करवा छे अने ए उद्गारो रजू करवा माटे आज सत्यम सेवा युवक मंडळना प्रमुख श्री मनसुखभाई वाझाने अमारा जनमत फाउंडेशन ने अहीं आमंत्रण आप्युं छे ते मनसुखभाई वाझा अहीं बाजूना ज अमारा रूम नी अंदर उपस्थित छे हूँ एमने प्रार्थना करीश विनंती करीश के आज आवी अने अमने पण प्रोत्साहन मळे ए रीते बे शब्दो कहे अने आजना आ युगनी अंदर आ जे महामारीनो कोरोनानो जे काळ चाली रह्यो छे एमनी अंदर समग्र विश्व ज्यारे एक फाइट आपी रह्युं छे कोरोना ने त्यारे આપણે બધા સાથે મળીને શું કરવું જોઈએ અને આ સમાજ સેવાની આજે જે જરૂરિયાત છે એમની અંદર આપનું શું યોગદાન છે એ પણ આપ ચોક્કસપણે અહીંયા અમને કહેજો. શ્રી મનસુખભાઈ વાઝા સત્યમ સેવા યોગ મંડળના પ્રમુખને હું વિનંતી કરું છું કે આપ કેમેરા સામે આવી અને આપના હૃદયની લાગણીઓ છે એમને વાચા આપો. શ્રી મનસુખભાઈ વાઝા, આજે જન્મત ફાઉન્ડેશન અને જીટી પહેલ દ્વારા ખૂબ સુંદર મજાનું લોકોને ઘર બેઠા ભક્તિ ગીત ધાર્મિક સંગીતોનો કાર્યક્રમ માટે આજે સંજયભાઈ તેમજ સંજયભાઈ પંડ્યા, ચોટલિયાભાઈ, રાજુભાઈ સોનપાલ અને આખી ટીમ ખૂબ સુંદર મજાનું આ આયોજન કરી રહી છે ત્યારે આજે મને પણ આજે સહભાગી બનાવ્યો છે. તો સત્યમ સેવા યુવક મંડળ 1982 ની અંદર આ સંસ્થાની સ્થાપના થઈ, ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ઘણી સેવાકીય પ્રવૃત્તિ સત્યમ સેવા યુવક મંડળના માધ્યમથી થઈ રહી છે. ખાસ કરીને છેલ્લા 36 વર્ષથી જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં દરરોજ દર્દીઓને સાંજે એના સગાઓને ભોજન આપવું, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજવા, અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા 1800થી પણ વધુ દીકરીઓને કર્યાવર સાથે કન્યાદાન આપીને સાસરે વરાવી છે, જેમાં મુસ્લિમ દીકરીઓને પણ નિકાહ પઢાવ્યા છે, દરેક જ્ઞાતિઓને આમાં સમાવેશ કર્યો છે. અમારા સંસ્થા દ્વારા અખંડ રામધૂન ચાલે છે, ત્યાં પણ રામના દરબારમાં 2 દીકરીઓને અમે નિકાહ પઢાવ્યા, એ પણ એક ઇતિહાસ હતો. આજે આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ સત્યમ સેવા યુવક મંડળના નેજા હેઠળ થઈ રહી છે, જેમાં અંધ દીકરીઓની પણ સંસ્થા ચાલે છે, જેમાં અંધ દીકરીઓ માટે કોઈ પણ સરકારી ગ્રાન્ટ નહીં પણ ફક્ત સેવાના ભાગરૂપે જે દીકરીઓ ત્યાં સંસ્થામાં રહી છે 15 દીકરીઓ એને રહેવું, ખાવું, પીવું અને શિક્ષણનો તમામ ખર્ચ સંસ્થા ભોગવે છે. આ ઉપરાંત સર્વજ્ઞાતીય વિદ્યાર્થી સન્માન હોય કે સર્વ રોગ નિદાન કેમ્પ હોય, આવી અનેક માનવતાવાદી પ્રવૃત્તિ આ સંસ્થાના નેજા હેઠળ થઈ રહી છે. આપ સૌ જાણો છો કે આજે વિશ્વ આખું કોરોનાની અંદર વ્યસ્ત અસ્ત વ્યસ્ત થઈ ગયું છે, ત્યારે મારે જૂનાગઢવાસીઓને અને હરેક પ્રજાઓને વિનંતી છે કે જે કોઈ સંસ્થા હોય, બધી સંસ્થા પોતપોતાની રીતે કામ કરે જ છે, સરકાર પણ ખૂબ કામ કરે છે, સરકાર બધે પૂગવાની નથી, ત્યારે સંસ્થાઓએ પણ આપણે જાગૃત રહેવું પડશે. અત્યારે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા છેલ્લા 15 દિવસથી જૂનાગઢની અંદર રોગ પ્રતિકારક શક્તિ મળે એના માટે અમે ઉકાળાનું વિતરણ કરીએ છીએ, જેમાં 8 જાતના ઓહળિયા ભેગા કરી અને ગરમ ઉકાળો કરી અમારા શાંતાબેન બેસ દ્વારા ઉકાળો કરી અને જૂનાગઢના જુદા જુદા વિસ્તારની અંદર જઈ અને લોકોને ઉકાળા પાયા છે. અત્યાર સુધીમાં લગભગ 6000 ઉપર આ લોકોને લાભ આપ્યો છે. એમાં દોલતપરા હોય, મધુરમ સોસાયટી હોય, ઝાંઝેડા વિસ્તાર હોય, કાળવા ચોક હોય, અમારા કાર્યકર્તાઓ રૂબરૂ જઈ અને આ બધી લોકોને
ઉકાળા આપે છે. આ ઉપરાંત માંસ વિતરણનું પણ અમારી સંસ્થા અત્યારે કામ કરી રહી છે. તેમજ જે વિસ્તારમાંથી અમને જાણ કરવામાં આવે, હમણાં તાજેતરમાં જ અમે જીઆઈડીસી બે વિસ્તાર કે જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તાર છે કે જ્યાં અતિ ગરીબ લોકો પોતાનું રોજે રોજ ટકનું લઈને ખાતા હોય છે, આવા 150 પરિવારને આજે અમે સંસ્થા દ્વારા એને કીટ, એમાં ખાસ કરીને લોટ, ખીચડી, તેલ, બટેટા, જીવન જરૂરિયાત વસ્તુઓ અમે બધાને આપી રહ્યા છીએ. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારની અંદર પણ, પછી ટીંબાવાડી વિસ્તાર હોય, દોલતપરા વિસ્તાર હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર હોય, અને જો અમને જાણ કરવામાં આવે તો અમે આ લોકોને રૂબરૂ જઈ અને ત્યાં વિસ્તારને આપીએ છીએ. તાજેતરની અંદર મારી જૂનાગઢના જે સામાજિક સંસ્થાઓ તો કામ કરે જ છે, પછી જ્ઞાતિઓ છે, કોઈ પણ જ્ઞાતિ હોય, આજે પોતાની જ્ઞાતિની અંદર પોતાના પ્રમુખો, ટ્રસ્ટીઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, ભામાશાઓ પણ હોય છે, ત્યારે મારી એ પણ એક વિનંતી છે કે દરેક, આજે દરેક જ્ઞાતિની અંદર જો કોઈ તમારા જ્ઞાતિમાં આવા આર્થિક રીતે નબળા હોય અને ખૂબ જરૂરિયાતવાળા હોય, ટકે ટકનું ખાતા હોય, અને એને જો આવી કીટની રાશનની જરૂર હોય તો એમને નામ ગુપ્ત રાખી અને એના ઘર સુધી પહોંચાડજો. આની અંદર સત્યમ સેવા યુવક મંડળનો ક્યાંય પણ આપને જરૂર પડે યોગદાનની તો અમે પણ તૈયાર છીએ. આજે અમારી આ ટહેલને દાતાઓએ પણ અમને ખૂબ સહયોગ આપ્યો છે, ખાસ મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ જેવા અનેક સંતોએ પણ અમને જાણ કરી કે કોઈ ભૂખ્યું ન રહે, મનસુખભાઈ એનું ખાસ ધ્યાન રાખજો. એટલે આ પ્રવૃત્તિ અત્યારે અમારી સતત વેગથી ચાલુ છે. અમારા સત્યમ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે, પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ કોરોના વાયર તાત્કાલિક વયો જાય, અને આજે આજે ઈશ્વરની કૃપા કે જ્યાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે પવિત્ર ભૂમિમાં, હજી પણ ભગવાને આપને આ કોરોના વાયરસ અહીંયા આવવા નથી દીધો, અને આવું ન થાય એવી ભગવાન રામને હું પ્રાર્થના કરું છું. જય સિયારામ.